હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ગુડ. ચાલો તો આપણે લેક્ચર નંબર 23ની શરૂઆત કરીએ છીએ. આજે લાસ્ટ લેક્ચરમાં આપણે ફિનોલના જે હાઇડ્રોક્સિલ સમૂહમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ વિશેની વાત કરેલી છે. ફિનોલના આપણે બે પાર્ટમાં જો ફિનોલને વહેંચી દઈએ તો આ થઈ ગઈ એક એરોમેટિક વલય, ફિનોલનો એરોમેટિક વલય, અને ફિનોલનું સ્ટ્રક્ચર આ છે. તો આને શું કહીએ છીએ આપણે? ફિનોલનો હાઇડ્રોક્સી સમૂહ, ફિનોલનો હાઇડ્રોક્સિલ સમૂહ. અને આ ભાગને શું કહીએ છીએ આપણે? ફિનોલનું એરોમેટિક વલય. તો આ બે ભાગમાં આપણે ફિનોલને વહેંચી દઈએ. તો લાસ્ટ ટાઈમ જે પ્રક્રિયા જોઈ એ પ્રક્રિયામાં આપણે દરેકે દરેક પ્રક્રિયા, જે કંઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરી, જે કંઈ પણ ઇફેક્ટ થઈ તે ઉપરના હાઇડ્રોક્સિલ સમૂહને થઈ. હવે આજે આપણે ફિનોલની એવી રાસાયણિક પ્રક્રિયા જોવાની છે કે જેમાં જે કંઈ પણ ઇફેક્ટ થશે ફાઇનલી તે આ બેન્ઝીન વલયને, ફિનોલના એરોમેટિક વલયને થશે. તો હેડિંગ આપી દો, ફિનોલના એરોમેટિક વલયમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ. ઓકે, તો આમાં આપણે કઈ કઈ પ્રક્રિયાઓ જોવાની છે? તો આપણે હવે ફિનોલમાં મુખ્ય, એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓમાં મુખ્ય આપણે જોવાની છે પાંચ પ્રકારની પ્રક્રિયાઓ. પહેલાં હેડિંગ આપી દઉં છું. પહેલી પ્રક્રિયા આપણે જોઈશું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ફિનોલમાં થતી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. નંબર ટુ, હેડિંગ આપી દઉં છું ખાલી કે કઈ કઈ પ્રક્રિયાઓ આપણે જોવાની છે. તો એક તો છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, બીજું આપણે જોવાનું છે ફ્રાઇસ પુનઃ વિન્યાસ પ્રક્રિયા, જે એકચ્યુઅલી બુકમાં નથી પણ તેનો ઉપયોગ કરેલો છે. બુકમાં આ પ્રક્રિયાને સમજાવેલી નથી પણ આ પ્રક્રિયાનો ઉપયોગ કરેલો છે, એટલે આ સમજવું પડશે શું છે તે. ત્રીજી આપણે પ્રક્રિયા જોઈશું કોલ્બે સ્મિથ પ્રક્રિયા. ચોથી આપણે પ્રક્રિયા જોઈશું રિમર ટીમન રિમર ડેશ ટીમન પ્રક્રિયા. અને ફાઇનલી આપણે ફિનોલનું ઓક્સિડેશન પ્રક્રિયા વિશે સમજીશું. તો હવે આ પાંચ પ્રક્રિયાઓ આપણે પતાવીએ એટલે આપણો ફિનોલનો કોન્સેપ્ટ, ફિનોલવાળો જે ટૉપિક છે ચેપ્ટરનો, એ પૂરો થશે. તો મુખ્ય હવે આપણે ફિનોલના એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓમાં આપણે આ પાંચ પ્રક્રિયાઓ શીખવાની છે. ઓકે, પાંચ પ્રક્રિયાના હેડિંગ આપી દો. આ દરેકે દરેક પ્રક્રિયાઓ એવી છે કે જે ફિનોલના એરોમેટિક વલયને અસર કરશે. લખો, આપો હેડિંગ. ચલો, લખો. ચાલો, તો ફિનોલના એરોમેટિક વલયમાં થતી પ્રક્રિયાઓમાં આપણે આ પાંચ પ્રક્રિયાઓ શીખીશું, જેમાં શરૂઆત કરીશું આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કઈ કઈ છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે એરોમેટિક વલય ઉપર ઇલેક્ટ્રોફાઇલ E+ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક E+નો એટેક થાય. ન્યુક્લિયોફિલિક રિએક્શન એટલે કે જેના ઉપર ન્યુક્લિયોફાઇલનો એટેક થાય, જેના ઉપર જનરલી જેના ઉપર માઇનસ ચાર્જ છે તેઓ ન્યુક્લિયોફાઇલ એટેક કરે તો એવી પ્રક્રિયાઓને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. આ જગ્યા ઉપર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. અને યાદ રાખો હંમેશા કોઈ પણ એરોમેટિક રિંગમાં, પછી એ ફિનોલ હોય કે બેન્ઝીન હોય કે ગમે તે કોઈ પણ એરોમેટિક રિંગ છે, એટલે કે જેની અંદર પણ બેન્ઝીન છે, એરોમેટિક વલય છે, કોઈ પણ એરોમેટિક સબસ્ટન્સ છે, બેન્ઝીન કે બેન્ઝીન જેવું કોઈ પણ એરોમેટિક સબસ્ટન્સમાં ક્યારેય પણ
ક્યારેય પણ કોઈ પણ એરોમેટિક પ્રણાલી હોય, જેવી કે બેન્ઝીન કે બેન્ઝીન જેવી બીજી કોઈ પણ એરોમેટિક પ્રણાલી હોય, તેમાં સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન ઘણી મુશ્કેલ છે. એસએન પ્રક્રિયા ઘણી મુશ્કેલ છે, થતી જ નથી. ખૂબ હાઈ ટેમ્પરેચર ને હાઈ પ્રેશર આપો તો કેટલીક વાર, આપણે વાત કરી ડાઉ પદ્ધતિ, એમાં કેટલીક વાર પ્રોસેસ જે છે તે પોસિબલ થઈ જાય છે. બાકી સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક રિએક્શન એરોમેટિક પ્રણાલીમાં, એટલે કે જેમાં પણ તમને આ બેન્ઝીન કે બેન્ઝીન જેવું કંઈ પણ એરોમેટિક હાઇડ્રોકાર્બન દેખાય, બેન્ઝીન કે બેન્ઝીન જેવું કંઈ પણ, હવે બેન્ઝીનની ઉપર ઓએચ લગાવીશ તો ફિનોલ થઈ જશે, અને બેન્ઝીનની ઉપર NH2 લગાવીશ તો એનિલિન થઈ જશે, બેન્ઝીનની ઉપર CL લગાવીશ તો એ ક્લોરોબેન્ઝીન થઈ જશે. તો આ બધા એરોમેટિક પ્રણાલીઓ છે. કોઈ પણ એરોમેટિક પ્રણાલીમાં SN પ્રક્રિયા એટલે કે ન્યુક્લિયોફિલિક રિએક્શન કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થતી નથી. ખૂબ જ મુશ્કેલ છે. તો કોઈ પણ એરોમેટિક પ્રણાલી કેવી પ્રક્રિયાઓ આપે છે? તો કે કોઈ પણ એરોમેટિક પ્રણાલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સરળતાથી આપે છે. સમજી લેજો, આ મુશ્કેલીથી આપે છે. જ્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તે ઇઝીલી કરે છે. કોઈ પણ બેન્ઝીન કે બેન્ઝીન જેવી કોઈ પણ એરોમેટિક ડેરિવેટિવ્સ, બેન્ઝીન જેવી બીજી કોઈ પણ એરોમેટિક ડેરિવેટિવ્સ, પછી ફિનોલ હોય કે ક્લોરોબેન્ઝીન હોય કે એનિલિન હોય, બધામાં કઈ પ્રક્રિયાઓ સરળતાથી થશે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તેમાં થવી ખૂબ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? ડિટેલમાં હેલો આલ્કેન હેલો એરિનવાળા ચેપ્ટરમાં એનું કારણ કહીશ, ખૂબ જ ડિટેલમાં કારણ કહીશ, અત્યારે નહીં. તો કોઈ પણ એરોમેટિક પ્રણાલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ સરળતાથી આપે છે. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું? તો જનરલી ધોરણ 11ની અંદર જે આવી ગયું છે તે કઈ? તો કે સૌથી પહેલાં હું વાત કરું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, તો એમાં નંબર 1 છે નાઇટ્રેશન, કે જેમાં ઇલેક્ટ્રોફાઇલ તરીકે NO2+ નાઇટ્રોનિયમ આયન NO2+ એટેક કરે બેન્ઝીન રિંગ ઉપર, NO2+ એટેક કરે, ઓકે, બેન્ઝીન રિંગ ઉપર કે કંઈ પણ, કોઈ પણ બેન્ઝીનની ડેરિવેટિવ, પછી ફિનોલ હોય કે ગમે તે, નાઇટ્રોનિયમ આયનનો એટેક થાય NO2+માં, એટલે બેન્ઝીનમાં શું દાખલ થાય? NO2+. યાદ રાખો, જ્યારે જ્યારે પણ તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં જો તમે નાઇટ્રેશન પ્રક્રિયા કરશો તો કયો દાખલ કરશો અંદર સ્પીસીસ, કયો આયન દાખલ કરશો? નાઇટ્રોનિયમ આયન એટલે કે NO2+ દાખલ કરશો. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું સેકન્ડ એક્ઝામ્પલ છે કે બીજું કંઈ આવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં, તો કે સલ્ફોનેશન જનરલી ઓલિયમ વડે થાય. અને એટેકિંગ સ્પીસીઝ, યાદ રાખજો, મેં તમને આગળ પણ એકવાર લેક્ચરમાં કીધેલું કે સલ્ફોનેશન પ્રક્રિયામાં એટેકિંગ સ્પીસીઝ કઈ છે? SO3. પણ તમે જે દાખલ કરો છો તે શું દાખલ કરો છો? SO3H+ દાખલ કરો છો, ઓકે. તમે જે દાખલ કરો છો તે SO3H+ દાખલ કરો છો, બટ એટેકિંગ સ્પીસીઝ, એની મિકેનિઝમ સમજો તો એટેકિંગ સ્પીસીઝ કઈ છે? SO3 છે સલ્ફોનેશન પ્રક્રિયામાં. તો શોર્ટમાં એટલું યાદ રાખો કે સલ્ફોનેશન પ્રક્રિયા કરશો એટલે તમે કોઈ પણ એરોમેટિક વલયમાં શું દાખલ કરવા જઈ રહેલા છો? SO3H દાખલ કરવા જઈ રહેલા છો. બટ સલ્ફોનેશન પ્રક્રિયામાં જો એની મિકેનિઝમ સમજો તો એટેક કોણ કરે છે? SO3 કરે છે. યાદ રાખજો, આ સ્ટાર કર્યો છે, આગળ પણ એકવાર કીધેલું છે. ત્રીજી પ્રક્રિયા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં, ત્રીજી પ્રક્રિયા છે હેલોજિનેશન. એટલે હેલોજન એન્ટર કરવાનો છે, હેલોજન X+ એન્ટર કરવાનો છે. તો જનરલી હેલોજિનેશન પ્રક્રિયામાં તમે Cl+ એન્ટર કરી શકો છો, Br+ એન્ટર કરી શકો છો. હેલોજિનેશન પ્રક્રિયા હેલોજનના મોલિક્યુલ વડે થશે, Cl2 વડે થશે, કે જો તમે હેલોજિનેશનમાં Cl દાખલ કરતા હશો તો તેને તમે ક્લોરિનેશન બોલશો,
જો બ્રોમિન દાખલ કરતા હશો તો તમે એને બ્રોમિનેશન બોલશો. આપણે ફિનોલમાં જે સમજવાનું છે તે બ્રોમિનેશન પ્રક્રિયા સમજવાની છે, બુકમાં આપેલી છે તે પ્રમાણે. ઓકે, તો ત્રીજી આ પ્રક્રિયા શીખીશું હેલોજિનેશન, અને હેલોજિનેશનમાં કઈ પ્રક્રિયા બુકમાં આપેલી છે? બ્રોમિનેશનની. ઓકે, નંબર ફોર, ફ્રીડલ ક્રાફ્ટ. ફ્રીડલ ક્રાફ્ટ, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન, આલ્કિલેશન અને ફ્રીડલ ક્રાફ્ટમાં એસાઇલેશન, એસાઇલેશન કે જેમાં જનરલી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને એસાઇલેશનમાં જો આલ્કિલેશન કરશો તો આલ્કાઇલ ગ્રુપ એટેક કરશે, આલ્કાઇલ ગ્રુપ એટેક કરશે એરોમેટિક વલય ઉપર. હું બોલું છું એરોમેટિક વલય ઉપર, ફિનોલ ઉપર નથી બોલતો અત્યારે. અત્યારે હું જનરલી લખું છું કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે કઈ કઈ, અત્યારે હું ફિનોલ માટે વાત નથી કરતો. અત્યારે હું જનરલી તમને સમજાવું છું શોર્ટમાં ફરી એકવાર કે ભાઈ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું. તો કે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ધેન ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન. જો આલ્કિલેશન કરશો તો તેમાં આલ્કાઇલ ગ્રુપનો એટેક થશે, મિથાઇલ, ઇથાઇલ વગેરે. અને જો એસાઇલેશન કરશો તો એસાઇલેશનમાં COCS3 જનરલી, અથવા બોલો કે COR ગ્રુપનો એટેક થશે, COR ગ્રુપનો એટેક થશે. અથવા આપણે એસિટાઇલ સમૂહ બોલતા હતા, એસિટાઇલ સમૂહ COCH3 આનો એટેક થશે. ઓકે, તો આ પ્રકારે ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને એસાઇલેશન, નોર્મલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આટલી ટાઈપની છે. ઓકે, જેમાં ફિનોલમાં નાઇટ્રેશન થશે, ફિનોલમાં સલ્ફોનેશન થશે, ફિનોલમાં હેલોજિનેશન થશે, બટ ફિનોલના કેસમાં ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન કે એસાઇલેશન નહીં થઈ શકે. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન કે એસાઇલેશન ફિનોલના કેસમાં નહીં થઈ શકે. કેમ નહીં થઈ શકે? જ્યારે આપણે ઇથરમાં આ પ્રક્રિયા સમજીશું ને, લાસ્ટ ટોપિક ચેપ્ટરનો જ્યારે આપણો ચાલશે ઇથર, અને ઇથરમાં જ્યારે આ પ્રક્રિયા સમજીશું ને ત્યારે એનો કારણનો જવાબ આપીશ કે કેમ ફિનોલમાં આ પ્રક્રિયા નથી થઈ શકતી અને કેમ ઇથરમાં. એરોમેટિક ઇથર તરીકે લાસ્ટ ટાઈમ વાત કરી એનિસોલ અને ફેનિટોલ, તો એનિસોલ અને ફેનિટોલ એરોમેટિક ઇથરમાં આ પ્રક્રિયા થાય છે બટ ફિનોલમાં આ પ્રક્રિયા નથી થતી, એનું કારણ શું? તો ઇથર વખતે જ્યારે આ પ્રક્રિયા ચલાવીશ ત્યારે એનો જવાબ આપીશ. અત્યારે તો જે બુકમાં છે નાઇટ્રેશન છે, બુકમાં કદાચ સલ્ફોનેશન નથી, પણ હું આપણે કરીશું સલ્ફોનેશન અને હેલોજિનેશન પણ બુકમાં છે. તો ફિનોલ કયા કયા પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપી શકશે? તો કે ફિનોલ નાઇટ્રેશનની પ્રક્રિયા આપી શકશે, ફિનોલ સલ્ફોનેશનની પ્રક્રિયા આપી શકશે, ફિનોલ હેલોજિનેશનની પ્રક્રિયા આપી શકશે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફિનોલ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયાઓ નહીં આપી શકે. કેમ નહીં આપી શકે? એનું રીઝન હું તમને ઇથરવાળા ટોપિકમાં કહીશ. ઓકે, ચાલો, બુકમાં તો કીધું જ નથી કશું આ બાબત પર, કંઈ વાત જ નથી કરી, પણ આનું કારણ હું તમને ઇથરવાળા ટોપિકમાં ખાસ કહીશ. તો નાઇટ્રેશન, સલ્ફોનેશન અને હેલોજિનેશન આટલી પ્રક્રિયા જે છે ફિનોલ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં કરશે. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કઈ કઈ? તો કે ટોટલ મેં લખી તે મોસ્ટ પ્રોબેબલી આ ચાર ટાઈપની, મોસ્ટ પ્રોબેબલી આ ચાર ટાઈપની પ્રક્રિયાઓ છે જેને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય. ઓકે, બટ જે પૈકી ફિનોલમાં આ થશે, આ થશે, આ થશે, બટ આ નહીં થાય. લખી લો તો, પહેલા લખી લો તો, ચાલો, લખાઈ ગયું, લખાઈ ગયું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં. સૌથી પહેલી પ્રક્રિયા નાઇટ્રેશન પ્રક્રિયા, આપો હેડિંગ નાઇટ્રેશન પ્રક્રિયા, ફિનોલનું નાઇટ્રેશન એવું હેડિંગ આપો, ફિનોલનું નાઇટ્રેશન. હેડિંગ આપો ફિનોલનું નાઇટ્રેશન. ઓકે, ફિનોલનું નાઇટ્રેશન,
આપણે કરવું છે હવે ફિનોલનું નાઇટ્રેશન, જે એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. નાઇટ્રેશન કરવાથી ફિનોલમાં, એનો ટુ પ્લસ નાઇટ્રોનિયમ આયનને આપણે દાખલ કરવાનો છે. ઓકે, ચાલો. તો નાઇટ્રેશન પ્રક્રિયા, હવે પહેલાં યાદ કરજો કે ભાઈ ફિનોલના જે આપણે પહેલાં સંસ્પંદનીય બંધારણો દોરેલા, ફિનોલના થોડાક બે ત્રણ લેક્ચર પહેલાં મેં તમને ફિનોલની એસિડિકતાવાળો ટૉપિક સમજાવતી વખતે મેં તમને ફિનોલના સંસ્પંદનીય બંધારણો દોરીને બતાવેલા. 5 બંધારણો હતા સંસ્પંદનીય બંધારણોમાં. તેમાં તમે યાદ કરો કે સંસ્પંદનીય બંધારણોમાં એરોમેટિક વલયમાં જે માઇનસ ચાર્જ ડેવલપ થતો હતો, તે કઈ કઈ પોઝિશન ઉપર થતો હતો ખબર ના હોય તો બે લેક્ચર પહેલાં ફિનોલની એસિડિકતાવાળા ટૉપિકમાં જઈને જોઈ લો કે આપણે જે ફિનોલમાંથી બનતા જે ફિનોક્સાઇડ આયન હતું તેની અંદર આપણે સંસ્પંદનીય બંધારણો દોરેલા, અને યાદ કરો કે માઇનસ ચાર્જ કઈ કઈ પોઝિશન ઉપર ડેવલપ થતો હતો. તો યાદ કરો કે ફિનોલના જ્યારે આપણે સંસ્પંદન બંધારણો દોરેલા, ત્યારે જે માઇનસ ચાર્જ હતો ને, માઇનસ ચાર્જ ક્યાં તો ઓર્થો પોઝિશન ઉપર ડેવલપ થાય છે, ક્યાં તો પેરા પોઝિશન ઉપર ડાયરેક્ટ જનરેટ થાય છે. માઇનસ ચાર્જ જે ડેવલપ થાય છે, સંસ્પંદનીય બંધારણો જોઈ લો, આની પહેલાંનો વિડીયો જે છે ફિનોલની એસિડિક હોળો એ જોઈ લો, જે માઇનસ ચાર્જ ડેવલપ થાય છે તે ઓર્થો પોઝિશન ઉપર થાય છે, પેરા પોઝિશન ઉપર થાય છે, આ બાજુની ઓર્થો પોઝિશન ઉપર થાય છે, પણ ક્યારેય પણ માઇનસ ચાર્જ આ મેટા પોઝિશન ઉપર ડેવલપ થતો નથી. મેટા પોઝિશન ઉપર માઇનસ ચાર્જ ડેવલપ થતો નથી. તો જો કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ જેના ઉપર પ્લસ ચાર્જ છે તેવી કોઈ પણ સ્પીસીઝ, જેને આપણે બોલીએ ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, જેવો કે એનો ટુ પ્લસ, તો કોઈ પણ ઇલેક્ટ્રો અનુરાગી પ્રક્રિયકે ફિનોલની ઉપર એટેક કરવો છે, જ્યારે એટેક કરવો છે તો એ કઈ જગ્યા પર એટેક કરી શકશે? તો કે એને જે જગ્યા ઉપર માઇનસ ચાર્જ દેખાશે ત્યાં તે એટેક કરી શકશે. અને સંસ્પંદનીય બંધારણો આપણને એવું દર્શાવે છે કે ફિનોલમાં માઇનસ ચાર્જ કઈ પોઝિશન ઉપર ડેવલપ થાય છે, તો કે ઓર્થોસ્થાન ઉપર ડેવલપ થાય છે, પેરાસ્થાન ઉપર ડેવલપ થાય છે, અને ઓર્થોસ્થાન ઉપર ડેવલપ થાય છે. મેટાસ્થાન ઉપર ડેવલપ થતો નથી. શું? માઇનસ ચાર્જ. સંસ્પંદનીય બંધારણો પરથી એવી માહિતી મળે છે. તો કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ, પછી એનો ટુ પ્લસ હોય કે સીએલ પ્લસ હોય કે બીઆર પ્લસ હોય કે કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ફિનોલમાં જ્યારે પ્રક્રિયા કરવા માટે આવશે, એટલે કે એટેક કરવા માટે આવશે, તો કઈ પોઝિશન ઉપર એટેક કરી શકશે? તો કે ઓર્થોસ્થાન પર, ક્યાં તો પેરાસ્થાન પર. મેટાસ્થાન ઉપર ક્યારેય પણ તે એટેક કરી શકશે નહીં. તો માઇન્ડ વેલ, ફિનોલમાં થતી કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હંમેશા કયા સ્થાન ઉપર થશે? ઓર્થોસ્થાન ઉપર થશે, ક્યાં તો પેરાસ્થાન ઉપર થશે, મેટાસ્થાન ઉપર થઈ શકશે નહીં. યાદ રાખો, નોટ બનાવો, સ્ટાર કરીને લખી દો કોઈ જગ્યા ઉપર નોટમાં કે ફિનોલમાં થતી કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હંમેશા ક્યાં તો ઓર્થોસ્થાન પર થશે, ક્યાં તો પેરાસ્થાન ઉપર થશે, મેટાસ્થાન ઉપર ક્યારેય પણ થઈ શકશે નહીં. એનું રીઝન શું છે? તો કે ફિનોલના સંસ્પંદનીય બંધારણો જોતા માલુમ પડે છે કે માઇનસ ચાર્જ ઓર્થો પોઝિશન ઉપર અને પેરા પોઝિશન ઉપર જ ડેવલપ થાય છે, એટલે આ પ્લસ ચાર્જ ધરાવતી કોઈ પણ સ્પીસીઝ ક્યાં તો ઓર્થોસ્થાન પર એટેક કરશે, ક્યાં તો પેરાસ્થાન ઉપર એટેક કરશે, મેટાસ્થાન ઉપર એટેક કરશે નહીં. ક્લિયર? આટલું. કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, પછી નાઇટ્રેશન કરો કે સલ્ફોનેશન કરો કે હેલોજિનેશન કરો, કોઈ પણ તમે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરશો એટલે એટેક કયા સ્થાન પર કરશો? ક્યાં તો ઓર્થો પર, ક્યાં તો પેરા પર. આટલું ક્લિયર? અને બીજું કે ઓએચ પણ કેવું ગ્રુપ છે? ઓર્થો પેરા નિર્દેશક જ ગ્રુપ છે ધોરણ 11 મુજબ. ઓકે, ચાલો. તો યાદ રાખજો કે ફિનોલમાં કોઈ પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હંમેશા કયા સ્થાન ઉપર થશે? ક્યાં તો ઓર્થો પર, ક્યાં તો પેરા પર. ક્યારેય પણ મેટાવાળી નિપજ બનશે નહીં, ક્યારેય પણ. ઓકે, ચાલ. તો નાઇટ્રેશન પ્રક્રિયા,
હવે નાઇટ્રેશન પ્રક્રિયામાં એટેક બતાવવાનો છે આપણે નાઇટ્રોનિયમ આયનનો, એનો ટુ પ્લસનો. હવે આ જગ્યા ઉપર પહેલાં એ સમજવું પડે કે નાઇટ્રેશન પ્રક્રિયા કોના વડે થાય. તો કે નાઇટ્રેશન પ્રક્રિયા જ્યારે કરવી હોય તો નાઇટ્રેશન પ્રક્રિયા HNO3 વડે થાય, નાઇટ્રિક એસિડ વડે થાય. હવે જનરલી નાઇટ્રિક એસિડના પ્રક્રિયા દરમિયાન છે ને બે મોલિક્યુલ વપરાય. નાઇટ્રિક એસિડના પ્રક્રિયા દરમિયાન બે મોલિક્યુલ વપરાય, જે પૈકી એક મોલિક્યુલ છે ને એઝ અ કેટાલિસ્ટ કામ કરે છે ઉદ્દીપક તરીકે, અને બીજો મોલિક્યુલ જે છે ને એ ખરેખર પ્રક્રિયામાં ભાગ લે છે. તો નાઇટ્રેશન પ્રક્રિયા કોના વડે થાય? નાઇટ્રિક એસિડ વડે થાય, જે પૈકી નાઇટ્રિક એસિડનો એક અણુ પ્રક્રિયામાં ભાગ લેશે, જ્યારે નાઇટ્રિક એસિડનો બીજો અણુ ઉદ્દીપક તરીકે વર્તશે. એરોની ઉપર બુકમાં તો લખ્યાપેલું છે ખાલી નાઇટ્રિક એસિડ, મંદ નાઇટ્રિક એસિડ એવું, પણ સમજો અહીંયા તમે ખાસ કે કેવી રીતે નાઇટ્રોનિયમ આયન જનરેટ થાય છે. તો કે નાઇટ્રિક એસિડનો એક મોલિક્યુલ શું લખું છું ધ્યાન આપો, N ડબલ બોન્ડ O O O H HNO3 નાઇટ્રિક એસિડનું સ્ટ્રક્ચર, વત્તા બીજો નાઇટ્રિક એસિડનો મોલિક્યુલ ધ્યાન આપો અહીંયા HON ડબલ બોન્ડ O કોર્ડિનેશન બોન્ડથી એક ઓક્સિજન, આ નાઇટ્રિક એસિડના બીજો મોલિક્યુલ. હવે આ જગ્યા ઉપર બે નાઇટ્રિક એસિડના મોલિક્યુલ જ્યારે ભેગા થશે ને ત્યારે આ જગ્યા ઉપરથી શું થવાનું છે? તો કે જ્યારે બે નાઇટ્રિક એસિડના મોલિક્યુલ ભેગા થશે ત્યારે આ જગ્યા ઉપરથી OH અને આ જગ્યા ઉપરથી H, પાણી દૂર થવાનું છે, માઇનસ H2O. અને હવે NOO આ જગ્યા ઉપરથી NOO NO2 બાકી રહેશે. જનરલી પાણીનો અણુ તમને બતાવીએ તો આ રીતે ધ્યાન આપો, હજુ વ્યવસ્થિત તમને કઈ રીતે પ્લસ અને કઈ રીતે માઇનસ ચાર્જ ડેવલપ થાય છે તે એક્ઝેક્ટલી બતાવું. તો આ જગ્યા ઉપરથી હાઇડ્રોજન H+ના સ્વરૂપમાં જાય એવું સમજો, અને આ જગ્યા ઉપરથી આ ઓક્સિજન બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જાય નાઇટ્રોજન પાસેના. તો અહીંયા આ બંધ બાકી રહી ગયો, અહીંયા ઓક્સિજને શું કર્યું? આ બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થયો. તો આ જગ્યા ઉપર NO3 ઓક્સિજનની પાસે એક વધારાનો ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહી ગયો, એટલે આની ઉપર માઇનસ ચાર્જ. આ જગ્યા ઉપર ઓક્સિજન આના પણ ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ ગયું વિદ્યુત ઋણતાના તફાવતને કારણે, નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે આ બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થયું OH- સ્વરૂપમાં, અહીંયાથી H+ સ્વરૂપમાં ગયેલો. એટલે આ જગ્યા ઉપર શું બાકી રહ્યું? તો કે પ્લસ. આ જગ્યા ઉપર બાકી રહ્યું NO2+. તો અહીંયા NO3- અને અહીંયા NO2+, અને પ્રક્રિયા જ્યારે કરીશું ત્યારે આ NO2+ એટેક કરવા માટે જશે. તો આ NO3- શું? તો કે જ્યારે એ બેન્ઝિન રિંગ ઉપર એટેક કરતો હશે ત્યારે બેન્ઝિન રિંગમાંથી છૂટો પડતો H+ આ NO3 સાથે ભેગા થઈને ફરી પાછો HNO3 બનાવી દેશે. બેન્ઝિન રિંગમાંથી છૂટો પડતો H+ NO3 સાથે ભેગા થઈને ફરી પાછો HNO3 બનાવી દેશે. એટલે મેં કીધું તે પ્રમાણે એક HNO3 તો ઉદ્દીપક તરીકે વર્તશે, એક્ઝેક્ટલી એક HNO3 દ્વારા જ પ્રક્રિયા થશે, પણ બીજો HNO3 ઉદ્દીપક તરીકે વર્તશે. ક્લિયર છે આટલી વાત? તો આ રીતે નાઇટ્રોનિયમ આયન જનરેટ થતો હોય છે. આ નાઇટ્રોનિયમ આયન કેટલીક વાર અમુક બુકોમાં તમે જોશો તો નાઇટ્રિક એસિડની સાથે સલ્ફ્યુરિક એસિડને ભેગા કરીને પણ નાઇટ્રેશનની પ્રક્રિયા બતાવેલી હશે. કઈ રીતે? તો એમાં પણ નાઇટ્રોનિયમ આયન જનરેટ થશે, આના કરતાં વધારે ઇઝીલી જનરેટ થશે આ જગ્યા ઉપર, જો એરોની ઉપર નાઇટ્રિક એસિડની સાથે સલ્ફ્યુરિક એસિડ લખેલું હોય તો આના કરતાં પણ વધારે ઇઝીલી નાઇટ્રોનિયમ આયન જનરેટ થશે. કઈ રીતે? તો કે ફરીથી જુઓ અહીંયા, ઓક્સિજન, નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓ ઓ એચ નાઇટ્રિક એસિડ પ્લસ સલ્ફ્યુરિક એસિડની જો વાત કરીએ તો HOS ડબલ બોન્ડ ઓ ઓ એચ H2SO4 આ સલ્ફ્યુરિક એસિડ. શું થવાનું છે? તો કે આ જગ્યા ઉપર અહીંયાથી બંને બંધ લઈને OH- સ્વરૂપમાં જશે, અને આ જગ્યા ઉપરથી H+ સ્વરૂપમાં જશે, એટલે ફરી પાછું માઇનસ H2O થયું. શું બાકી રહ્યું અહીંયા? NO2+.
આ નાઇટ્રોનિયમ આયન જનરેટ થયો, પ્લસ સલ્ફ્યુરિક એસિડ પાસેથી એક એચ પ્લસ ચાલ્યો ગયો, તો શું બાકી રહ્યું અહીંયા? એચ એસ ઓ ફોર માઇનસ. આ નાઇટ્રોનિયમ આયન એટેક કરવા માટે જશે નાઇટ્રેશન પ્રક્રિયામાં. તો એરોની ઉપર આવું પણ લખેલું હોય કોઈક વાર કે નાઇટ્રિક એસિડની સાથે સલ્ફ્યુરિક એસિડ, ઓકે, તો પણ એ નાઇટ્રેશન જ છે. ક્લિયર? નાઇટ્રેશન જ છે. હા, માત્ર સલ્ફ્યુરિક એસિડ લખેલું હોય અથવા ઓલિયમ લખેલું હોય અથવા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લખેલું હોય તો એ સલ્ફોનેશન પ્રક્રિયા છે. બટ જો સલ્ફ્યુરિક એસિડની સાથે એરોની ઉપર નાઇટ્રિક એસિડ લખેલું હોય તો એને નાઇટ્રેશન પ્રક્રિયા સમજવી. તો આ તો એટેક કરવા માટે જશે એરોમેટિક વલય ઉપર. આનું શું થશે? તો કે આ જ્યારે એરોમેટિક વલય ઉપર એટેક કરવા માટે જશે ત્યારે એરોમેટિક વલયમાંથી છૂટો પડતો એચ પ્લસ એ આની સાથે સંયોજાય ને ફરી પાછો એચ ટુ એસ ઓ ફોર બનાવી દેશે, એટલે એચ ટુ એસ ઓ ફોર પ્રક્રિયાના અંતે પાછો મળશે, જેથી તે ઉદ્દીપક છે. ઓકે, તો નાઇટ્રેશન પ્રક્રિયા જે છે એમાં કઈ રીતે આ નાઇટ્રોનિયમ આયન જનરેટ થાય છે તેની મેં તમને વાત કરી રહ્યા. તો ક્યાં તો નાઇટ્રિક એસિડના બે મોલિક્યુલ લઈને પણ નાઇટ્રોનિયમ આયન જનરેટ થાય છે, જે પૈકી ઉત્પન્ન થતો એનો થ્રી માઇનસ એ ફરી પાછા એરોમેટિક વલયમાંથી છૂટા પડતા એચ પ્લસ સાથે રિએક્ટ કરીને એચએનઓ થ્રી બનાવી દે છે. એટલે આપણે બોલી શકીએ કે નાઇટ્રિક એસિડનો એક મોલિક્યુલ તો કેટાલિસ્ટ તરીકે વર્તે છે, ઉદ્દીપક તરીકે વર્તે છે. ક્યાં તો એરોની ઉપર લખેલું હશે એચએનઓ થ્રી અને એચ ટુ એસ ઓ ફોર, જે પૈકી એચ ટુ એસ ઓ ફોરનું કામ એ નાઇટ્રોનિયમ આયન જનરેટ કરવાનું જ છે, પ્રક્રિયાના અંતે તે પાછો મળવાનો છે. તો આ રીતે એરોની ઉપર ક્યાં તો માત્ર નાઇટ્રિક એસિડ લખેલું હોઈ શકે છે, ક્યાં તો એરોની ઉપર નાઇટ્રિક એસિડની સાથે સલ્ફ્યુરિક એસિડ પણ લખેલું હોઈ શકે છે, જો તમે નાઇટ્રેશન પ્રક્રિયા કરવા જઈ રહેલા છો તો. ક્લિયર છે આટલી વાત? લખી લેજો આ બે વસ્તુ. કઈ રીતે નાઇટ્રોનિયમ આયન જનરેટ થાય છે તેની જ વાત કરેલી છે અત્યારે, માત્ર લખી લો. ચાલો, લખી લીધું. ઓકે, તો હવે આપણે ફિનોલનું નાઇટ્રેશન સમજવા જઈ રહેલા છે. હવે તમને ખબર છે કે ફિનોલનું નાઇટ્રેશન કરીશું, ફિનોલનું નાઇટ્રેશન કરીશું એટલે શું ડેવલપ થવાનું છે? તો કે ફિનોલનું નાઇટ્રેશન કરીશું એટલે નાઇટ્રોનિયમ આયન ડેવલપ થવાનો છે, કે જે ફિનોલની કઈ પોઝિશન ઉપર એટેક કરવાનો છે? ક્યાં તો ઓર્થો પોઝિશન ઉપર, ક્યાં તો તે પેરા પોઝિશન ઉપર એટેક કરશે. ક્લિયર? ચાલો ધ્યાન આપો. અહીંયા હું લખી લેલો છું પ્રક્રિયા આવે જે બુકમાં છે તે પ્રમાણે, કે ભાઈ આ જે છે તે ફિનોલ ઓ એચ, સિમ્પલ એરોની ઉપર લખીશ અહીંયા હું બુકમાં લખેલું છે તે જ રીતે મંદ નાઇટ્રિક એસિડ, આ જગ્યા ઉપર ઓબ્લિક કરીને એચ ટુ એસ ઓ ફોર પણ લખેલું હોઈ શકે છે, કોઈ પ્રોબ્લેમ નથી, નાઇટ્રોનિયમ આયન જ જનરેટ થવાનો છે. તો નાઇટ્રિક એસિડની સાથે ઓબ્લિક કરીને એચ ટુ એસ ઓ ફોર પણ લખેલું હોય તો કોઈ ગભરાવવાની જરૂર નથી, નાઇટ્રોનિયમ આયન જ ઉત્પન્ન થવાનો છે. મેં તમને ક્રિયાવિધિ આગળ બતાવી દીધી. હવે જે નાઇટ્રોનિયમ આયન જનરેટ થવાનો છે એટલે કે એનઓ ટુ પ્લસ, તો ફિનોલના કઈ કઈ પોઝિશન ઉપર તે એટેક કરી શકે છે? તો કે આ ફિનોલની ક્યાં તો ઓર્થો સ્થાન ઉપર, ક્યાં તો પેરા સ્થાન ઉપર. કેમ કે માઇનસ ચાર્જ સંસ્પંદનીય બંધારણો જોતાં ખબર પડે છે કે ફિનોલમાં માઇનસ ચાર્જ કઈ જગ્યા પર ડેવલપ થાય છે, ઓર્થો પર, ક્યાં? પેરા પર. તો કોઈ પણ પ્રક્રિયા તમે કરો તો એટેકિંગ ગ્રુપ જે છે એ કઈ પોઝિશન ઉપર એટેક કરશે? ઓર્થો પર, ક્યાં તો પેરા પર. તો જે આ નાઇટ્રોનિયમ આયનનો એટેક છે એ આ જગ્યા પર કરાવડાવ્યો, એનઓ ટુ. હવે જનરલી આ ફિનોલ છે, આ ફિનોલ છે, તમને ખબર છે કે અહીંયા એક હાઇડ્રોજન પણ છે, ઓકે, તો અહીંયાથી એચ પ્લસ જશે, ગયો એચ પ્લસ, ગયો કઈ જગ્યા પર? તો કે પેલો જે એનઓ થ્રી માઇનસ બનતો હતો ને એ એનઓ થ્રી માઇનસ આ એચ પ્લસને મેળવી ને પાછો એચએનઓ થ્રી બનાવી દેશે. મેં કીધું તે પ્રમાણે એક એચએનઓ થ્રી ઉદ્દીપક તરીકે વર્તે. અહીંયાથી એચ પ્લસ ગયો ને આના સ્થાન ઉપર એટેક કરી દીધો હશે કોણે? એનઓ ટુએ. ક્લિયર? ચાલો, તો ઓર્થો સ્થાન ઉપર થઈ પ્રક્રિયા. હવે સેમ પ્રક્રિયા બની શકે છે કે ઓર્થો સ્થાન પર પણ થાય છે અને પેરા સ્થાન ઉપર પણ થાય છે, એટલે અહીંયા તમને બે નિપજોનું મિક્સર મળે છે. પેરા સ્થાન ઉપર પણ આવી શકે છે આ. હવે કોઈ કહે કે આમ કેમ નહીં લખ્યું આ બાજુની ઓર્થો પર? ભાઈ તમે આ બાજુની ઓર્થો પર લખો, એક જ છે ઓર્થો પોઝિશન, તમે આમ લખો કે આમ લખો એક જ છે. તો અહીંયા બે નિપજોનું મિક્સર મળે છે. આનું નામ શું?
તો કે આનું નામ ઓર્થોનાઇટ્રોફિનોલ. શું નામ આનું? ઓર્થોનાઇટ્રોફિનોલ. આનું નામ ઓર્થોનાઇટ્રોફિનોલ. આનું નામ શું? આનું નામ પેરાનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલ. તો બે નિપોજોનું મિક્સર મળે છે અહીંયા. ઓર્થોનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ બંને નિપોજોનું મિક્સર મળે છે. પ્રક્રિયા દરમિયાન જ્યારે ફિનોલની મંદ નાઇટ્રિક એસિડ સાથે કરો છો ત્યારે ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિક્સર મળે છે. યાદ શું રાખવાનું છે તમારે? શોર્ટ એન્ડ સ્વીટમાં જો યાદ રાખતા હોય તો કે નાઇટ્રેશન પ્રક્રિયા નાઇટ્રિક એસિડ વડે કરવાની. મંદ નાઇટ્રિક એસિડ લખેલું છે મેં અહીંયા, સાંદ્ર નાઇટ્રિક એસિડ લખેલું હશે ને એ જગ્યા ઉપર પાછો કિસ્સો કંઈક અલગ થઈ જશે. એ પણ હું તમને બતાવીશ શું થશે તે. અત્યારે મેં મંદ નાઇટ્રિક એસિડ લખેલું છે, જો અહીંયા હું સાંદ્ર નાઇટ્રિક એસિડ લખીશ તો પ્રોડક્ટ કંઈક અલગ જ હશે, એ હું તમને કહું છું એના પછી. તો મંદ નાઇટ્રિક એસિડ વડે કર્યું તો તમને ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિક્સર મળવાનું છે. એટેક કોણ કરવાનો છે? એનો ટુ. ઓકે, ચાલો આ જગ્યા પર બી ધ્યાન રાખજો કે ઓર્થોનાઇટ્રોફિનોલ તમારી આ જગ્યા ઉપર મુખ્ય નિપજ હશે અને પેરાનાઇટ્રોફિનોલ આ જગ્યા ઉપર તમને અલ્પ પ્રમાણમાં મળતી હશે. એટલે એવું સમજો કે ભાઈ 75% જેટલી ઓર્થોનાઇટ્રોફિનોલ નિપજ મળે છે તો 25% જેટલી તમને અહીંયા પેરાનાઇટ્રોફિનોલ નિપજ મળે છે. આ જગ્યા ઉપર તમારી મુખ્ય નિપજ ઓર્થોનાઇટ્રોફિનોલ છે અને આ જગ્યા ઉપર તમારી અલ્પ પ્રમાણમાં મળતી નિપજ 25% જે છે પેરાનાઇટ્રોફિનોલ છે. મળે છે બંનેનું મિક્સર, પણ આ વધારે મળે છે અને આ ઓછું મળે છે. કેમ કહું છું? કારણ બુકમાં નથી, આ વસ્તુ બુકમાં નથી. લખી લેજો કે મુખ્ય નિપજ બંને નિપજોનું મિશ્રણ મળે છે બટ તમારી આ જગ્યા ઉપર મુખ્ય નિપજ કઈ છે? ઓર્થોનાઇટ્રોફિનોલ. પેરાનાઇટ્રોફિનોલ તમને અલ્પ પ્રમાણમાં મળે છે અને પ્રક્રિયા થઈ રહેલી છે આ 298 કેલ્વિન ટેમ્પરેચર ઉપર. આ પ્રક્રિયા થઈ રહેલી છે રૂમ ટેમ્પરેચર ઉપર. રૂમ ટેમ્પરેચર ઉપર 298 કેલ્વિન ટેમ્પરેચર ઉપર પ્રક્રિયા થાય છે ત્યારે. આ રીતે બંને નિપજોનું મિક્સર મળે છે જે પૈકી ઓર્થોનાઇટ્રોફિનોલ, ઓર્થોનાઇટ્રોફિનોલમાં લાસ્ટ ટાઈમ પણ બતાવેલું મેં તમને MCQ સોલ્વ કરાવતી વખતે કે ઓર્થોનાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ છે. જ્યારે પેરાનાઇટ્રોફિનોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. મેં તમને MCQ સોલ્વ કરાવતી વખતે આ બે વસ્તુ સ્ટ્રક્ચર સાથે બતાવેલી હતી. તો આની અંદર આંતઃ આણ્વીય ઇન્ટ્રામોલેક્યુલર એચ બોન્ડિંગ છે, જ્યારે આના અણુઓ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ છે. હવે આ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવે છે જેને કારણે આ જે છે ને તે વધારે બાષ્પશીલ છે. આ વધારે બાષ્પશીલ છે અને જે આ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવે છે ને જેને કારણે આ ઓછું બાષ્પશીલ છે. હવે આ વધારે બાષ્પશીલ હોય છે, પેલું ઓછું બાષ્પશીલ છે, તો તેમના બાષ્પશીલતાના તફાવતને આધારે આપણને જે આ બંનેનું મિક્સર મળે છે તો મિક્સરમાંથી આ બંનેને કઈ મેથડથી અલગ કરવામાં આવે છે? તો સ્ટીમ ડિસ્ટિલેશન દ્વારા. શું કહેવાશે ગુજરાતીમાં? વરાળ નિસ્યંદન દ્વારા. MCQ. ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલને મિશ્રણને જ્યારે ફિનોલનું નાઇટ્રેશન કર્યું તો ફિનોલનું નાઇટ્રેશન કરતાં જે બંને તમને મિક્સ નિપજ મળી, મિક્સર મળ્યું નિપજોનું, તો આ બંને નિપજોના મિક્સરમાંથી ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલને કઈ પદ્ધતિ વડે અલગ કરવામાં આવે છે? MCQ. વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા. બુકમાં અંડરલાઈન કરી દો, વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા આ બંનેના મિક્સરને એકબીજાથી અલગ કરવામાં આવે છે. કેમ વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા? તો કે આના મોલિક્યુલ્સમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે જેને કારણે આ વધારે બાષ્પશીલ છે આની કમ્પેરમાં, જ્યારે આના મોલિક્યુલ્સ વચ્ચે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે જેથી આની વરાળ ઓછી બને છે, આની વરાળ વધારે બને છે. તો વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા બંનેને એકબીજાથી છૂટા કરવામાં આવે છે અને જે આ મુખ્ય પ્રમાણમાં મળે છે ને નિપજ 75% વધારે, તો એનું કારણ પણ આ જ છે કે ભાઈ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બોન્ડિંગ બનવાને કારણે, આના મોલિક્યુલ્સમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બોન્ડ બનવાને કારણે આ વધારે સ્ટેબલ છે આના કરતાં.
आना करता आ वधारे स्टेबल छे। आंतः आण्वीय हाइड्रोजन बंद बनवाने कारणे आ प्रोडक्ट वधारे स्टेबिलिटी धरावे छे आना करता। मोस्ट प्रोबेबली बधा किस्सामां तमे आगळ ईथर वखते जोशो, आगळ ज्यारे आपणुं ईथर चालशे अथवा तो हमणां फिनोलमां पण जोशो कि मोस्ट प्रोबेबली पेरावाड़ी निपज जे होय ने, पेरावाड़ी निपज ए मुख्य निपज होय, जे पेरावाड़ी निपज होय ने ते मुख्य निपज होय मोस्ट ऑफ केस में। बट आ नाइट्रो ऑर्थो नाइट्रोफिनोल और पेरानाइट्रोफिनोल वाला केस में ऑर्थोवाड़ी निपज मुख्य निपज है ड्यू टू दी हाइड्रोजन बॉन्डिंग। बाकी मोस्ट ऑफ केस में पेरानाइट्रोफिनोल वाली निपज ए तमारी मुख्य निपज हशे मोस्ट ऑफ केस में ड्यू टू द सीमेट्रिकल मॉलिक्यूल से। माटे मोस्ट ऑफ केस में पेरावाड़ी निपज में हूँ लखीश कि मुख्य निपज है एवं लखीश मोस्ट ऑफ केस में। बट आ ऑर्थोनाइट्रोफिनोल और पेरानाइट्रोफिनोल वाला केस में ऑर्थोवाड़ी निपज मुख्य निपज है, जेनु कारण है एनी अंदर बनतो इंट्रामोलेक्युलर हाइड्रोजन बॉन्ड। आ हाइड्रोजन अने आ ऑक्सिजन वच्चे आंतः आण्वीय हाइड्रोजन बंद बनवानो छे। माटे क्लियर, चलो लखी लो फिनोलनू नाइट्रेशन लखी लो। मंद नाइट्रिक एसिड खास याद रखो, लखी लो हटी जाओ लखी लो। चलो लखी लीधु, आप लखजो शॉर्ट क्वेश्चन माटे खास के ऑर्थो नाइट्रोफिनोल में केवु बॉन्डिंग जोवा मळे छे, आंतः आण्वीय हाइड्रोजन बॉन्डिंग जेने कारणे ते वधारे बाष्पशील बने छे, जेने कारणे ते वधारे बाष्पशील बने छे। एनुं जे बॉइलिंग पॉइंट हशे आनुं बॉइलिंग पॉइंट नीचू हशे, आनुं जे छे बॉइलिंग पॉइंट जे हशे ते नीचू हशे अने आनुं जे बॉइलिंग पॉइंट हशे ते ऊँचू हशे आनी कम्पेरमां। तो आ वधारे बाष्पशील छे, आ ओछू बाष्पशील छे, एटले आ पहेलू बाण निकली जाए वराण निस्यंदन करीए तो। ओके, अने वधारे स्टेबल पण आ ज छे आंतः आण्वीय हाइड्रोजन बनने कारणे, जेथी ज मैं लखेलू छे के आ मुख्य निपज छे। चलो आटलू पैतू आटलू। ओके, हवे तो कि भाई हवे आ जगह पर जो हूँ सांद्र नाइट्रिक एसिड लखी दऊँ तो शूँ थी जाए, जो आ जगह पर हूँ सांद्र नाइट्रिक एसिड लखी दऊँ तो शूँ थी जाए, तो ध्यान आपो। हवे जो हूँ एरोनी उपर लखी दऊँ सांद्र नाइट्रिक एसिड, ओके, अथवा तो हूँ कई वगैरह लखी दईश फ्यूमिंग नाइट्रिक एसिड, क्यों शब्द हो अथवा आनी जगह पर बीजो क्यों शब्द हो फ्यूमिंग नाइट्रिक एसिड, आवो पण शब्द होई सके छे। तो जो सांद्र नाइट्रिक एसिड के फ्यूमिंग नाइट्रिक एसिड आवो कोई शब्द आवी जाए तो तमे शू करशो, तो कि भाई एटेक तो कोण करशे, एनओ टू प्लस ज करशे, एटेकिंग स्पीसीज तमारी एनओ टू प्लस ज छे। पण आ जगह पर शू थशे तो कि फिनोलनी जेटली पण पोजिशन छे बधीज पोजिशन पर एनओ टू ग्रुप लागी जशे। एनओ टू ग्रुप क्या क्या आवी सके छे, तो कि ऑर्थो पर अने पेरा पर, तो आ एक ऑर्थो पर आ बाजूनी ऑर्थो पर एनओ टू ग्रुप, आ पेरा पर एनओ टू ग्रुप, ओके, अने आ बाजूनी ऑर्थो पर पण एनओ टू ग्रुप, एनओ टू, तो एनओ टू अहीं पण एटेक करशे, एनओ टू अहीं पण एटेक करशे, एनओ टू अहीं पण एटेक करशे। तमे सांद्र नाइट्रिक एसिड वापरेलो छे એટલે નાઇટ્રોનિયમ આયન જે છે આની અંદર વધારે પ્રમાણમાં ડેવલપ થશે, અને આ નાઇટ્રોનિયમ આયન આ જગ્યા પર આ જગ્યા પર આ જગ્યા પર ઓર્થો ઓર્થો પેરા ત્રણે ત્રણ જગ્યા ઉપર એટેક કરશે અને બનાવી દેશે કંઈક તમારી પાસે નિપજ 2,4,6 ટ્રાઈ નાઇટ્રોફિનોલ। અથવા આનું બીજું નામ તમે શું બોલો છો, મેં તમને નામકરણ કરાવતી વખતે કીધેલું આનું નામ શું છે, પિક્રિક એસિડ, ઓકે। તો જો અહીંયા મંદ નાઇટ્રિક એસિડ હતો તો બે અલગ અલગ નિપજોનું મિક્સર મળતું હતું, સાંદ્ર નાઇટ્રિક એસિડ છે તો પિક્રિક એસિડ મળે છે, ત્રણે ત્રણ પોઝિશન ઉપર નાઇટ્રો ગ્રુપ લાગી જાય છે। તો આ થઈ ગયું ફિનોલનું નાઇટ્રેશન કમ્પ્લીટ। બટ અહીંયા યાદ રાખજો કે આ પદ્ધતિ દ્વારા આજે પદ્ધતિ લખી આ પદ્ધતિ વડે પિક્રિક એસિડ ની નિપજ
યોગ્ય મળતી નથી. પિક્રિક એસિડ આ પદ્ધતિ દ્વારા બનાવીએ તો જે ઇન્ડસ્ટ્રીમાં પ્રોસેસ દરમિયાન જે યીલ્ડ મળવી જોઈએ, યીલ્ડ નીપજ જેટલો જથ્થો મળવો જોઈએ નીપજનો, એટલો નહીં મળે, બહુ પુઅર યીલ્ડ મળશે. નીપજ જે છે એ તમને જેવી જોઈએ એ પ્રમાણમાં જથ્થામાં નહીં મળી શકે. તો આ પદ્ધતિ પિક્રિક એસિડ બનાવવા માટેની યોગ્ય પદ્ધતિ નથી. આ પદ્ધતિ વડે તમે જો આ રીતે પિક્રિક એસિડ બનાવો ઇન્ડસ્ટ્રીમાં, તો ઇન્ડસ્ટ્રીમાં પિક્રિક એસિડ બનાવવા માટેની આ પદ્ધતિ યોગ્ય નથી. કેમ કે આ પદ્ધતિ વડે યોગ્ય પિક્રિક એસિડની નીપજ મળતી નથી. યોગ્ય નથી મળતી એટલે કે પુઅર યીલ્ડ મળે છે, ઓછા પ્રમાણમાં મળે છે. નીપજ મળે તો છે પણ ઓછા પ્રમાણમાં મળે છે. તો શું કરવાનું? પિક્રિક એસિડની યોગ્ય નીપજ મેળવવી હોય તો શું કરવાનું આના પછી વાત કરીએ. પહેલાં લખી લો, ચાલો લખો લખો. ઓકે, તો પિક્રિક એસિડની યોગ્ય નીપજ મેળવવી હોય તો શું કરવાનું? બુકમાં તમને કીધેલું છે, બુકમાં તમને કીધેલું છે. શું કીધેલું છે? તો કે બુકમાં તમે જોશો તો બુકમાં તમને પેજ નંબર 341 ઉપર, પેજ નંબર 341 ઉપર લાસ્ટ પેરેગ્રાફ તમે બુકનો વાંચો કે હાલના સમયમાં પિક્રિક એસિડની યોગ્ય નીપજ મેળવવા માટે શું કરવામાં આવે છે. તો એમાં કીધેલું છે કે ભાઈ સલ્ફોનેશન કરવાનું છે. બટ હવે સલ્ફોનેશનની પ્રક્રિયા બુકમાં નથી આપી. તમે જાતે લખી શકો છો, એવો ક્વેશ્ચન માર્ક કરીને આપી દીધેલો છે અને છોડી દીધેલું છે. હું તમને કરીને બતાવીશ. તો આના માટે શું સમજવું પડશે? સલ્ફોનેશન પહેલાં સમજવું પડશે. બાકી હું પણ બુકની જેમ કહી શકું છું, તમે જાતે કરી શકો છો. ના, તમે જાતે નથી કરી શકવાનું. ઓકે, તો હવે આના માટે તમારે પહેલાં શું સમજવું પડશે? સલ્ફોનેશન સમજવું પડશે. સલ્ફોનેશન, ઓકે. તો સમજો તમે હવે સલ્ફોનેશન પ્રક્રિયા. સલ્ફોનેશન પ્રક્રિયાની મિકેનિઝમમાં નહીં જાઓ. બધી હવે બુકમાં તો પ્રક્રિયા બી નથી આપેલી, હું તો પ્રક્રિયા બતાવું છું, મિકેનિઝમમાં નહીં પડું. ઓકે, ચાલો સિમ્પલ તમને ફિનોલનું સલ્ફોનેશન બતાવું છું. આ આપણી બીજી પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં આપણી બીજા નંબરની પ્રક્રિયા. નાઇટ્રેશન આપણે પૂરી કરી, આ બીજી પ્રક્રિયા સલ્ફોનેશનની વાત કરીએ. સલ્ફોનેશન પ્રક્રિયામાં ફિનોલ હવે સલ્ફોનેશન જનરલી શબ્દ આવશે. સલ્ફોનેશન જ્યારે શબ્દ આવશે એ તમારે શું યાદ રાખવાનું? તો કે એરોની ઉપર લખેલું હશે સાંદ્ર H2SO4+SO3, અથવા સિમ્પલ શું લખી આપે? ઓલિયમ. અથવા સિમ્પલ શું લખી આપશે એરોની ઉપર? ઓલિયમ. ઓલિયમ લખી આપશે. અથવા કેટલીક વાર તો આવું પણ નહીં લખે, ખાલી સાંદ્ર H2SO4 આટલું જ લખશે. ઓકે, તો આ બેના મિક્સરને શું કહેવાય છે? ઓલિયમ કહેવાય છે. ઓલિયમ, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફર ટ્રાયઓક્સાઇડના મિક્સરને ઓલિયમ તરીકે ઓળખાય છે. સલ્ફોનેશનની પ્રક્રિયામાં એક્ઝામમાં પૂછે તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પણ લખેલું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ક્લિયર આટલી વાત? ઓકે, હા, પણ સલ્ફ્યુરિક એસિડની સાથે જો નાઇટ્રિક એસિડ લખેલું હોય તો એ કઈ થઈ ગઈ પ્રક્રિયા? નાઇટ્રેશન. હા, જો સલ્ફ્યુરિક એસિડની સાથે નાઇટ્રિક એસિડ લખેલું હોય તો પ્રક્રિયા નાઇટ્રેશન થઈ ગઈ. પણ ખાલી સલ્ફ્યુરિક એસિડ લખેલું હોય તો એ પ્રક્રિયા સલ્ફોનેશનની છે. સલ્ફ્યુરિક એસિડની સાથે SO3 લખેલો હોય એટલે ઓલિયમ. તો કેટલીકવાર શબ્દોમાં ખાલી ઓલિયમ પણ લખીને આવી શકે છે. શું યાદ રાખવાનું છે? તો કે સલ્ફોનેશન પ્રક્રિયા કરવાથી તમે એરોમેટિક વલયમાં શું દાખલ કરી શકો છો? તો કે કયો દાખલ થાય છે? ઇલેક્ટ્રોફાઇલ SO3H દાખલ થાય છે. અહીંયા મોસ્ટ પ્રોબેબલી બધા એવું સમજે છે કે એટેકિંગ સ્પીસીઝ SO3H છે, એ ખોટું છે. ખરેખર એટેક કોનો થાય છે? SO3નો થાય છે. લગભગ ત્રીજી ચોથી વાર કહું છું. તમે ભલે એવું સમજો
કે સલ્ફોનેશન થવાથી એરોમેટિક વલયમાં SO3 H પ્લસ દાખલ થાય છે, ઇટ ઇઝ ઓકે. બટ ખરેખર એટેક કોનો થાય છે? ખરેખર એટેક થાય છે SO3 નો. ખરેખર એટેકિંગ સ્પીસીઝની જો વાત કરો ને તો એ SO3 છે, ઇલેક્ટ્રોફાઇલ તરીકે એટેક કરે છે. ઓકે, ચાલો. તો હમણાં તો યાદ રાખો કે સલ્ફોનેશન કરીશું એટલે SO3 H એરોમેટિક વલયમાં દાખલ થશે. કયા સ્થાન ઉપર દાખલ થશે? કયા સ્થાન ઉપર દાખલ થશે? તો કે આ જગ્યા ઉપર હું તમને બે રસ્તા કહું છું. આ જગ્યા ઉપર તમારી બે નિપજ છે. ઓકે, કઈ બે નિપજ છે? તો આ જગ્યા ઉપર તમારી બે નિપજ છે. એક નિપજ છે તમારી તો કે ફિનોલ ના ઓર્થો સ્થાન ઉપર SO3 H. આ એક નિપજ છે, આ એક નિપજ છે ફિનોલના ઓર્થો સ્થાન ઉપર SO3 H. અને તે કે ફિનોલના સાથે બતાવું, એકચ્યુઅલી અલગ બતાવવાનું પણ એક રીઝન છે, નીચે બતાવું છું. આ તમને બે નિપજ મળવાની છે. શું રીઝન છે તે બતાવું છું, નીચે જ બતાવું છું, ધ્યાન આપો. ઓ એચ ફિનોલના પેરા સ્થાન ઉપર એટેક કર્યો SO3 H. ઓકે, તો ઓર્થો સ્થાન ઉપર અને પેરા સ્થાન ઉપર બે નિપજ તમને મળી. આ બંને નિપજોનું મિક્સર મળે છે તમને. ઓકે, ફિનોલના ઓર્થો સ્થાન ઉપર SO3 H ગ્રુપે એટેક કર્યો, ફિનોલના પેરા સ્થાન ઉપર SO3 H ગ્રુપે એટેક કર્યો. ઓકે, ચાલો ધ્યાન આપજો. આ અલગ કેમ બતાવ્યું? તો કે ભાઈ આ ફિનોલ હતું, આ ફિનોલ હતું. હવે જો ફિનોલની પ્રક્રિયા તમે સાંદ્ર H2SO4 પ્લસ SO3 સાથે કરી તો આ નિપજ બની. અને જો તમે ફિનોલની પ્રક્રિયા સાંદ્ર H2SO4 પ્લસ SO3 સાથે કરી તો આ નિપજ બની. ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ઓકે, બરાબર છે? તો આ પણ મળે છે, આ પણ મળે છે. અહીંયા પણ બે નિપજોનું મિક્સર જ મળે છે. ઓર્થોવાળી નિપજ પણ મળે છે અને પેરાવાળી નિપજ પણ મળે છે. પણ જો તમે પ્રક્રિયા 298 કેલ્વિન ટેમ્પરેચર ઉપર કરો છો તો તમને પ્રક્રિયા દરમિયાન આ મુખ્ય નિપજ મળે છે. જો 298 કેલ્વિન ટેમ્પરેચરે કરી પ્રક્રિયા તો તમારી મુખ્ય નિપજ આ હશે. અને જો તમે પ્રક્રિયા 373 કેલ્વિન ટેમ્પરેચરે કરી તો તમારી મુખ્ય નિપજ આ હશે. ધ્યાન રાખો, કોઈ જગ્યા ઉપર મળવાનું નથી તમને આ વસ્તુ, કોઈ જગ્યા ઉપર મળવાનું નથી. લખી રાખો, ફિનોલની પ્રક્રિયા સલ્ફોનેશન પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ વડે અથવા તો ઓલિયમ વડે જો તમે કરો છો તમને આ બંને નિપજોનું મિક્સર મળશે. અમુક ટકા આ મળશે, અમુક ટકા આ મળશે. પણ જો તમે ઓછા ટેમ્પરેચર પર એટલે કે રૂમ ટેમ્પરેચર ઉપર કરો છો, એટલે કે 298 કેલ્વિન ટેમ્પરેચર પર કરો છો, તે વખતે તમારી ઓર્થોવાળી નિપજ એ તમારી મુખ્ય નિપજ છે. અને જો તમે હાઈ ટેમ્પરેચર ઉપર પ્રક્રિયા કરો છો, એટલે કે 373 કેલ્વિન ટેમ્પરેચર ઉપર પ્રક્રિયા કરો છો, તો તમારી મુખ્ય નિપજ પેરાવાળી છે. ઓકે, મળે તો બંને જ છે, મળે તો મિક્સર જ મળી રહેલું છે. અહીંયા પણ તમને બંને નિપજોનું ઓર્થો અને પેરા નિપજોનું મિક્સર મળી રહેલું છે. પણ કોણ વધારે મળશે અને કોણ ઓછું મળશે એનો આધાર ટેમ્પરેચર ઉપર છે. તમે લો ટેમ્પરેચર ઉપર કરશો ઓર્થોવાળી નિપજ વધારે પ્રમાણમાં મળશે, તમે હાઈ ટેમ્પરેચર ઉપર કરશો પેરાવાળી નિપજ વધારે પ્રમાણમાં મળશે. લખી લો. ઓકે, તો ઓર્થોવાળી નિપજ લો ટેમ્પરેચર ઉપર, પેરાવાળી નિપજ હાઈ ટેમ્પરેચર ઉપર. ઓકે, અને મળે છે બંનેનું મિક્સર, મળે છે બંનેનું મિક્સર. ઓકે, ચાલો. હવે ક્લિયર આટલી વાત? આટલી વાત ક્લિયર છે. હવે જો હું આ બંનેને ભેગા કરીને લખી દઉં, જો હું આ બંનેને ભેગા કરીને લખું, ઓર્થો અને પેરાવાળી નિપજને જો હું ભેગા કરીને લખું તો શું લખું? જો હું આ બંનેને ભેગા કરીને લખી દઉં તો શું લખું? બુકમાં પેજ નંબર 41 ઉપર, બુકમાં પેજ નંબર 41 ઉપર તમે લાસ્ટ પેરેગ્રાફ વાંચજો. આ બંને નિપજ મળી. હવે સપોઝ કે વચ્ચેનું કોઈ ટેમ્પરેચર રાખીશ, વચ્ચેનું કોઈ ટેમ્પરેચર રાખીશ અને આ બંને જે છે આ બંનેને ભેગા કરીને લખું તો શું લખું? આટલું લખી લીધું, આટલું લખી લીધું. ઓકે, આટલું લખી લીધું ને. ઓકે, હવે જો હું આ બંનેને ભેગા કરીને લખીશ
તો આ શું લખું? તો હું કંઈક આવું લખું, ધ્યાન આપો. તો કે ભાઈ આ ફિનોલ, ફિનોલનું કરવું છે સલ્ફોનેશન. આ વખતે એક્ઝેક્ટલી ટેમ્પરેચર મેન્શન નથી કરતો, ડેલ્ટા લખી દઉં છું, ડેલ્ટા. અને અહીંયા લખી દઈશ હું, શું લખી દઈશ? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, અથવા તો સિમ્પલ શું લખી દઉં? ઓલિયમ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વત્તા SO3 પણ લખી શકું છું, અથવા શું લખી દઉં? ઓલિયમ. હવે પેલી ઓર્થો પેરા બંનેને એકમાં જ બતાવું છું, ધ્યાન આપો. ઓર્થો પેરા બંનેને એકમાં જ બતાવું છું. તો OH આ જગ્યા ઉપર SO3H, ઓર્થો સ્થાન આ જગ્યા ઉપર SO3H, લો પેરા સ્થાન, બંને એક સાથે બતાવી દીધું. તો આનું નામ શું? પેજ નંબર 41 ઉપર લાસ્ટ પેરેગ્રાફની અંદર અંડરલાઈન કરો, શું છે? ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડ. આ નંબર 1, 2, 3, 4, 5, 6 ફિનોલ 2,4 બે વખત ડાયસલ્ફોનિક એસિડ. ફિનોલ 2,4-ડાયસલ્ફોનિક એસિડમાં રૂપાંતરિત થાય છે. વાંચો, જેનું ફરી આગળ સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ, સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો યાદ રાખો, SO3H એવો ગ્રુપ છે, એની મિકેનિઝમ પણ નથી જતો અત્યારે. SO3H એવો ગ્રુપ છે કે જેનું તમે નાઇટ્રેશન કરો નાઇટ્રિક એસિડ વડે, તો SO3H એવું ગ્રુપ છે કે નાઇટ્રેશન થતાં તેનું કન્વર્ઝન થઈ જતું હોય છે નાઇટ્રો ગ્રુપમાં. SO3H એવો સમૂહ છે કે જેનું નાઇટ્રેશન કરતાં તે રૂપાંતરિત થઈ જતો હોય છે નાઇટ્રો ગ્રુપમાં. તો જે જગ્યા ઉપર SO3H છે એ જગ્યા ઉપર NO2 લખી શકીએ છે. SO3H એવો ગ્રુપ છે કે જેનું નાઇટ્રેશન કરતાં એ કન્વર્ટ થઈ શકે છે NO2માં. ઓકે, ચાલો. તો સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે જો નાઇટ્રેશન કરવામાં આવે તો શું થશે? તો આ જગ્યા ઉપર OH SO3Hનું કન્વર્ઝન થઈ ગયું NO2માં. અને અહીંયા એટલો બધો નાઇટ્રોનિયમ આયન જનરેટ થવાનો છે કે આ બાજુની પોઝિશન ઉપર પણ NO2 લગાવી દઈશું. તો બની ગયું પિક્રિક એસિડ. તો પિક્રિક એસિડ વાયા સલ્ફોનેશન પ્રોસેસ ઇઝ ધ ગુડ પ્રોડક્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ પર્પસ. તમે ડાયરેક્ટ નાઇટ્રેશન કરો છો ને, ફિનોલનું ડાયરેક્ટ નાઇટ્રેશન કરી દો છો, અને પછી જે પિક્રિક એસિડ છે ફિનોલનું ડાયરેક્ટ જ નાઇટ્રેશન કરીને પછી જે પિક્રિક એસિડ બને છે એ નિપજ કેવી છે? પુઅર પ્રમાણમાં છે, એનો જથ્થો ઓછો મળે છે, યીલ્ડ ઓછી મળે છે ઇન્ડસ્ટ્રીમાં. બટ વાયા સલ્ફોનેશન તમે જ્યારે ફિનોલમાંથી પિક્રિક એસિડ બનાવો છો ત્યારે તે દરમિયાન નિપજ બનતી પિક્રિક એસિડ એ ખૂબ સારા એવા પ્રમાણમાં મળી આવે છે, એની યીલ્ડ ખૂબ વધારે હોય છે. તો વાયા સલ્ફોનેશન પિક્રિક એસિડ ઇઝ ધ ગુડ પ્રોડક્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ પર્પસ. આવું જ કીધેલું છે પેજ નંબર 41નો લાસ્ટ પેરેગ્રાફ, તમને આવું કહે છે. આપ્યું નથી પણ મેં તમને બતાવ્યું, ને એટલે જ મેં તમને આ સલ્ફોનેશન પ્રક્રિયા બતાવી, બાકી બુકમાં સલ્ફોનેશન પ્રક્રિયા આપી નથી. ક્લિયર છે વાત? પેલું યાદ રાખજો, લો ટેમ્પરેચર ઉપર કઈ નિપજ મુખ્ય અને હાઈ ટેમ્પરેચર ઉપર કઈ નિપજ મુખ્ય, એકવાર જે છે તે જેઈમાં આવી ગયેલો ક્વેશ્ચન છે કે સલ્ફોનેશન કરીએ છે, સલ્ફોનેશન દરમિયાન જો લો ટેમ્પરેચર રાખ્યું તો નીચેના પાથી કઈ નિપજ મુખ્ય નિપજ હશે, અને હાઈ ટેમ્પરેચર રાખ્યું તો નીચેના પૈકી કઈ નિપજ મુખ્ય નિપજ હશે. ઓકે, લો ટેમ્પરેચર ઉપર ઓર્થોવાળી નિપજ મુખ્ય નિપજ સલ્ફોનેશનના કેસમાં, અને હાઈ ટેમ્પરેચર રાખશો તો પેરાવાળી નિપજ એ મુખ્ય નિપજ સલ્ફોનેશનના કેસમાં, ફિનોલના સલ્ફોનેશનના કેસમાં. ઓકે, ચલો લખી લેશો, આ લખી લો. ઓકે ચાલો, તો કહેવાનો અર્થ ખાલી આટલો જ છે,
આપણી બીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પૂરી થઈ ગઈ. કઈ? સલ્ફોનેશનની વાત. સલ્ફોનેશન આપણું અહીંયા પૂરું થાય. ઓકે, ચાલો. તો હવે હું એવું કહું કે આમ લખેલું છે મેં, સાંદ્ર નાઇટ્રિક એસિડ, અને આમ લખેલું છે મેં, સાંદ્ર H2SO4 નંબર એક, અને નંબર બે લખેલું છે મેં, સાંદ્ર HNO3. આ બંને પ્રક્રિયા દ્વારા તમને પિક્રિક એસિડ જ મળવાનું છે. અહીંયા પણ પિક્રિક એસિડ મળવાનું છે, અહીંયા પણ પિક્રિક એસિડ મળવાનું છે. બોલો, બેમાંથી કઈ પ્રોસેસ તમે કરશો ફિનોલની? ફિનોલનું ડાયરેક્ટ જ નાઇટ્રેશન કરશો સાંદ્ર HNO3 વડે અને પિક્રિક એસિડ મેળવશો, તો આ નિપજ તમારી સારા એવા પ્રમાણમાં મળતી હશે ઇન્ડસ્ટ્રીમાં. કે તમે ફિનોલનું પહેલાં સલ્ફોનેશન કરીને પછી નાઇટ્રેશન કરશો તો પિક્રિક એસિડ નિપજ જે છે તે સારા એવા પ્રમાણમાં મળવાની છે. તો પહેલાં સલ્ફોનેશન કરીને પછી નાઇટ્રેશન કરશો અને પિક્રિક એસિડ મેળવશો, આ પ્રોડક્ટ તમારી સારા એવા પ્રમાણમાં મળશે ઇન્ડસ્ટ્રીના પર્પઝથી. આ ઓછા જથ્થામાં મળશે પિક્રિક એસિડ. તો ઇટ ઇઝ અ નોટ ગુડ પ્રોસેસ, નોટ ગુડ પ્રોસેસ, એન્ડ ઇટ ઇઝ અ વેરી ગુડ પ્રોસેસ. ઓકે, ફોર ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ. ચાલો લખી લો. તો અહીં આપણે બે પ્રોસેસ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સલ્ફોનેશન અને નાઇટ્રેશનને પતાવીએ છીએ. હજુ એક બાકી છે, ટાઈમ થઈ રહેશે. ઓકે, થઈ રહેશે. ચાલો થોડી ઝડપથી પૂરી કરી દઈએ. હજુ એક બાકી છે બ્રોમિનેશન પ્રોસેસ. હજુ એક બાકી છે બ્રોમિનેશન પ્રોસેસ, હેલોજિનેશન, ત્રીજી પ્રક્રિયા. સમય છે, પૂરી કરી દઈએ. જો થાય તો ઝડપ રાખીએ થોડી. હવે આપણી ત્રીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, આપણી ત્રીજી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ છે? હેલોજિનેશન. હેલોજિનેશન. હવે હેલોજિનેશનથી શું એન્ટર થઈ શકે છે? તો કે હેલોજન તરીકે X+ એઝ અ ઇલેક્ટ્રોફાઇલ એન્ટર થશે. આપણને બુકમાં જે હેલોજિનેશન આપેલું છે એ હેલોજિનેશન માત્ર ને માત્ર બ્રોમિનના સંદર્ભમાં આપેલું છે, એટલે આપણે બ્રોમિનના સંદર્ભમાં શીખીશું બ્રોમિનેશન. બ્રોમિનેશન એટલે કે કોણ એટેક કરશે? Br+ એટેક બતાવવાનો છે તમારે. તમારે અહીં Br+ એટેક બતાવવાનો છે. ઓકે, તમારે Br+ એટેક બતાવવાનો છે એઝ અ ઇલેક્ટ્રોફાઇલ. એરોમેટિક વલય, ફિનોલના એરોમેટિક વલય ઉપર તમારે Br+ એટેક બતાવવાનો છે. ઓકે, ચાલો. તો આ જગ્યા ઉપર બુકમાં તમે જોઈ શકો છો કે પેજ નંબર 342 ઉપર આપેલું છે. આ પેજ નંબર 342 ઉપર આ આપેલું છે. ધ્યાન આપો, અહીંયા ધ્યાન આપજો. અહીંયા તો જો ફિનોલની પ્રક્રિયા, જો ફિનોલની પ્રક્રિયા બ્રોમિન વડે, Br2 બ્રોમિન વડે કોઈ નોન પોલર સોલ્વન્ટમાં, કોઈક નોન પોલર સોલ્વન્ટમાં, કોઈ અધ્રુવીય દ્રાવકમાં, કોઈક અધ્રુવીય દ્રાવકમાં લાઈક કાર્બન ડાયસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ, કોઈ અધ્રુવીય દ્રાવકમાં. હવે આ અધ્રુવીય દ્રાવક, નોન પોલર સોલ્વન્ટ અથવા તો એન્ટીપ્રોટિક સોલ્વન્ટ કે જેની પાસે H+ નથી, તેવા કોઈ સોલ્વન્ટમાં કરવામાં આવે, આવા કોઈ નોનપોલર સોલ્વન્ટમાં કરવામાં આવે જેની પાસે H+ નથી, પ્રોટોન નથી, તેવા કોઈ સોલ્વન્ટમાં કરવામાં આવે, અને આ પ્રક્રિયા અતિશય નીચા તાપમાને એટલે કે 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચરના ગાળામાં કરવામાં આવે, અતિશય નીચા તાપમાને કરવામાં આવે. આ જગ્યા ઉપર બ્રોમોનિયમ આયનનો એટેક થવાનો છે. પ્રક્રિયાને આપણે બ્રોમિનેશન બોલીશું. કન્ડિશન યાદ રાખજો, અતિશય નીચા તાપમાને. ઓકે,
બીઆર ટુ વડે આ બીઆર ટુમાંથી બનતો બ્રોમોનિયમ આયન બીઆર પ્લસ આયન એટેક કરવા માટે જવાનો છે. અને બીજો બીઆર માઇનસ, બીઆર ટુ છે ને એટલે આમ છે, બીઆર આમ છે, ઓકે. તો આમાંથી શું થશે તો કે એક બીઆર પ્લસ બનવાનો છે અને બીજો જે છે ને બીઆર માઇનસ બનવાનો છે. તો શું કરશે બીજો બીઆર માઇનસ તે પણ કહું છું. તો બ્રોમોનિયમ આયન બીઆર ટુ છે એટલે કે એક બીઆર પ્લસ એટેક કરવા જશે અને બીજો બીઆર અહીંયાથી છૂટો પડતો એસને લઈને એચબીઆરના સ્વરૂપમાં દૂર થશે. બતાવું, એન્ટીપ્રોટિક સોલ્વન્ટમાં કરવાનું છે, જેની પાસે પ્રોટોન નથી તેવા કોઈ દ્રાવકમાં કરવાની છે પ્રક્રિયા. તો તમને શું મળવાનું છે, તમને મોનોબ્રોમો વ્યુત્પન્ન મળવાનું છે. એટલે આ જગ્યા ઉપર બ્રોમિન ક્યાં તો ઓર્થો પર એટેક કરી શકશે, ક્યાં તો પેરા પર એટેક કરી શકશે. એટલે અહીંયા પણ મિક્સર મળવાનું છે, ધ્યાન આપો. અહીંયા પણ બે નિપજ મળવાની છે, ધ્યાન આપો. આ જગ્યા ઉપર પણ તમને બે નિપજ મળવાની છે, OH ની સાથે BR પ્લસ બીજી નિપજ બની તમારી OH ના પેરા સ્થાન ઉપર BR. અહીં પણ બ્રોમિને એટેક કર્યો ઓર્થો સ્થાન ઉપર અને બ્રોમિન એટલે કે બ્રોમોનિયમ આયન બીઆર પ્લસે એટેક કર્યો પેરા સ્થાન ઉપર. અહીં પણ બે નિપજોનું મિક્સર જ મળવાનું છે. આ જગ્યા પર પણ બે નિપજોનું મિક્સર મળવાનું છે, બટ આ જગ્યા પર આ કેસમાં 90% નિપજ તમારી પેરાબ્રોમોવાળી છે, જ્યારે માત્ર 10% વાળી નિપજ તમારી ઓર્થોબ્રોમોવાળી છે. એટલે આ તમારી મુખ્ય નિપજ છે, મુખ્ય નિપજ. હવે પાછું એમ થાય કે પેલા નાઇટ્રોવાળા કેસમાં તો એવું કીધેલું કે ઓર્થો નાઇટ્રોવાળી નિપજ મુખ્ય નિપજ છે, અહીંયા એવું કહો છો કે પેરા નાઇટ્રોવાળી નિપજ મુખ્ય નિપજ છે, આવું કેમ? તો કે આનું પણ રીઝન છે. આ જગ્યા ઉપર હિન્ડ્રન્સ આવે છે, અવકાશીય અવરોધક અસર લાગુ પડે છે. અહીંયા કોઈ હાઇડ્રોજન બોન્ડ બનવાનો નથી, અહીંયા આ હાઇડ્રોજન અને આ બ્રોમિન વચ્ચે કોઈ હાઇડ્રોજન બોન્ડ બનવાનો નથી. નાઇટ્રોવાળા કેસમાં કેમ કીધેલું કે અહીંયા મુખ્ય નિપજ છે, કેમ કે હાઇડ્રોજન બોન્ડ આંતઃ આણ્વીય હાઇડ્રોજન બોન્ડને કારણે વધારે સ્ટેબિલિટી મળતી હતી એને, માટે તે મુખ્ય નિપજ છે. આ જગ્યા ઉપર કોઈ પ્રકારનો એક તો હાઇડ્રોજન બોન્ડ નથી બનવાનો અને આ બંને સમૂહો નજીક ગોઠવાયેલા છે, તે એકબીજાને રિપેલ કરશે એટલે એ અનસ્ટેબલ બનાવી દેશે મોલેક્યુલને. એકબીજાને એક શું કરશે, અપાકર્ષણ અનુભવશે નજીક ગોઠવાયેલા છે. એટલે કોઈ હાઇડ્રોજન બોન્ડ અહીંયા બનવાનો નથી, એકબીજાની નજીક ગોઠવાયેલા હશે એટલે એકબીજાથી અપાકર્ષણ અનુભવશે અને જેને કારણે આ નિપજ જે છે તે ગૌણ નિપજ બને છે અને આ નિપજ મુખ્ય નિપજ બને છે. આ જગ્યા ઉપર સિમેટ્રી પણ છે, આ જગ્યા ઉપર સિમેટ્રી પણ છે, એકબીજાથી દૂર પણ ગોઠવાયેલા છે, તો મુખ્ય નિપજ આ બનશે. મોસ્ટ ઓફ કેસમાં મુખ્ય નિપજ પેરાવાળી નિપજ હશે, અમુક જ એવા કિસ્સાઓ હશે કે જેમાં ઓર્થોવાળી નિપજને આપણે મુખ્ય નિપજ બોલીશું. આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે બે બલ્કી ગ્રુપ્સ એકબીજાની નજીક છે એટલે શું કરશે, એકબીજાને અપાકર્ષણ અનુભવશે અને જેથી સ્ટીયરિક હિન્ડ્રન્સને કારણે આ નિપજ તમારી ગૌણ નિપજ છે અને આ નિપજ તમારી મુખ્ય નિપજ છે. ઓકે, ક્લિયર આટલી વાત? તો અહીં પણ બંને નિપજો મળવાની છે, બટ ઓર્થોવાળી નિપજ 10% મળશે, જ્યારે પેરાવાળી નિપજ 90% જેટલી મળશે. એકમાત્ર રીઝન સ્ટીયરિક હિન્ડ્રન્સ, અવકાશીય અવરોધક અસર, બે નજીક ગોઠવાયેલા સમૂહ એકબીજાને અપાકર્ષે. ઓકે, ચાલો લખી લીધું. ઓકે, હવે આ જ ફિનોલની પ્રક્રિયા જો હવે હું રૂમ ટેમ્પરેચરે, હવે અતિશય નીચા ટેમ્પરેચરે નહીં, માત્ર રૂમ ટેમ્પરેચરે બ્રોમિન વોટર, બ્રોમિન જળ સાથે કરું, બ્રોમિન જળ સાથે. જો અહીંયા એક બીઆર એટેક કર્યો ઓર્થો પર અને પેરા પર, ક્યાં તો ઓર્થો પર ક્યાં તો પેરા પર. હવે જેવો બીઆર પ્લસ અહીંયા એટેક કરશે તેવું અહીંયાથી એચ પ્લસે જવું પડશે. આ જગ્યા પરથી જે એચ પ્લસ જોડાયેલો હશે તેને દૂર થવું પડશે, અથવા આ જગ્યા પર જે એચ પ્લસ જોડાયેલો હશે તેને દૂર થવું પડશે. તો આ એચ પ્લસ પેલો બીજો બીઆર માઇનસ હતો તેને લઈને એચબીઆરના સ્વરૂપમાં દૂર થશે. બીઆર ટુમાંથી એક બીઆર પ્લસે એટેક કર્યો અને બીજો બીઆર માઇનસ પેલા એચબીઆરને લઈને દૂર થયો. એક ઇલેક્ટ્રોફાઇલ આવ્યો, બીજો ઇલેક્ટ્રોફાઇલ ગયો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, હવે બીઆર ટુ જળ લઈ લઈએ. હવે મેં શું લીધું, બીઆર ટુ વોટર, વોટર એટલે કે પ્રોટિક સોલ્વન્ટ લીધું. બીઆર ટુ જળ, જળ એટલે વોટર, એચ ટુ ઓ.
એચ ટુઓ પાસે એચ પ્લસ છે, પ્રોટિક સોલ્વેન્ટ લીધું, અને પ્રોટિક સોલ્વેન્ટ લેવાને કારણે આ જે બ્રોમોનિયમ આયન છે એની એક્ટિવિટી ખૂબ વધી ગઈ, એની એક્ટિવિટી ખૂબ વધી ગઈ. એકચ્યુઅલી અહીંયા 3 મોલ્સ ઓફ બી આર ટુ લીધા, અને વોટર એ પ્રોટિક સોલ્વેન્ટ લીધું. અહીંયા આપણે એન્ટીપ્રોટિક સોલ્વેન્ટ લીધેલું. આ જગ્યા ઉપર પ્રોટોન નહોતો તેવું દ્રાવકમાં પ્રક્રિયા કરેલી. આ જગ્યા ઉપર બી આર ટુ જળ પ્રોટિક સોલ્વન્ટ લીધું, બી આર ટુ સાથે પ્રોટિક ધ્રુવીય દ્રાવક લીધું આપણે, અને જેને કારણે આ બ્રોમિનની એક્ટિવિટી ખૂબ વધી ગઈ. એટલે આ બ્રોમિન શું કરે છે કે ફિનોલના 3-3 પોઝિશન ઉપર એટેક મારી દે છે, 3-3 પોઝિશન ઉપર એટેક મારે છે. ફિનોલની 3-3 પોઝિશન, આ બાજુની ઓર્થો પોઝિશન ઉપર એટેક મારે છે, આ બાજુની ઓર્થો પોઝિશન ઉપર એટેક મારે છે, આ બાજુની ઓર્થો પોઝિશન ઉપર એટેક મારે છે. ટોટલ કેટલા? 3-6 બ્રોમિન લીધા, 3-6, 3 મોલ બી આર ટુ એટલે ટોટલ તમે બ્રોમિન ગણો તો 3-6 એમાંથી કેટલા વાપર્યા? 1, 2 અને 3 વાપર્યા. હજુ 3 બી આર માઇનસના ફોર્મમાં બાકી રહ્યા, તો અહીંયાથી બી એચ છૂટો પડ્યો હશે, અહીંયાથી બી એચ છૂટો પડ્યો હશે, અહીંયાથી બી એચ છૂટો પડ્યો હશે, એટલે -3 એચ બી આરના સ્વરૂપમાં દૂર થાય બીજા 3 બ્રોમિન. 3 બી આર પ્લસના ફોર્મમાં એટેક કર્યો અને 3 બી આર એ માઇનસના ફોર્મમાં અહીંયાથી એક એચ લઈ અને -3 એચ બી આરના ફોર્મમાં દૂર થયા. તો આ શું બન્યું? 2-4-6 ટ્રાઈ બ્રોમો ફિનોલ. ઓકે, આનું નામ લખવું હોય તો ઓર્થો બ્રોમો ફિનોલ, આનું નામ લખવું હોય તો પેરા બ્રોમો ફિનોલ, જેમાં મુખ્ય નિપજ પેરા બ્રોમો ફિનોલ 90% ડ્યુ ટુ ધી, એક તો સિમેટ્રી છે તેનું રીઝન, સિમેટ્રિકલ મોલિક્યુલ છે, અને બીજું મેઇન રીઝન કે આની અંદર પેલું હિન્ડ્રન્સ લાગે છે, બે ગ્રુપ વચ્ચે અપાકર્ષણ લાગે છે, અને આની અંદર કોઈ અપાકર્ષણ નથી. ઓકે ચાલો, તો આ બ્રોમિનેશન પ્રક્રિયા પતી ગઈ. યાદ રાખજો કે જો બ્રોમિનેશન નીચા તાપમાને બીઆર ટુ વડે કોઈપણ કાર્બનિક દ્રાવકમાં કરવામાં આવે, એટલે કે એચ પ્લસ ના હોય તેવા કોઈ દ્રાવકમાં કરવામાં આવે, ત્યારે મળતી નિપજ તરીકે મુખ્ય નિપજ પેરાબ્રોમોફિનોલ હોય છે. અને જો બીઆર ટુ જળ વડે પ્રક્રિયા કરી દો, બ્રોમિન વોટર વડે પ્રક્રિયા કરો, ત્યારે મળતી નિપજ 2-4-6 ટ્રાઇબ્રોમોફિનોલ. ફિનોલના 3 પોઝિશન ઉપર એટેક મારે છે બીઆર પ્લસ, તો આ ફિનોલનું બ્રોમિનેશન પતે છે. અહીં આપણી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પૂરી થાય છે. ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ પૂરી થાય છે. ફિનોલ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ફ્રીડલ ક્રાફ્ટ આલ્કિલેશન અને એસાઇલેશન જેવી પ્રક્રિયા કરતો નથી. કેમ નથી કરતો એ આપણે ઇથરવાળો ટોપિક ચલાવીશ ત્યારે કહીશ. ઓકે, મળીએ.